नमस्कार मित्रों, मने गमती बात इले आ एपिसोड बहुत सरस भूलो गोतो अने सुधारो। मित्रों घणा एपिसोड में अमे नानी नानी एवी भूलो करी छे, एटले तमने ए खबर होय कि मने गणित तो आवडतुं ज होय, पण घणी वखते झड़पने कारणे भूल थई होय, निशानीनी भूल थई होय, क्यारेक इरादापूर्वक मूकेली भूलो होय। घणा मित्रों बहु सरस रीते विडियो निहाळे छे अने भूलो के पण छे, बहु गमे छे आ वात। पण एनो अर्थ एवो नथी के भूल थी कहीं तमे खराब सीखो छो। तमे भूल शोधो छो मतलब तमे योग्य रस्ते छो। तमने आज बात गणित में भूल स्वरूपे आपी छे अने शिक्षण प्रणाली में शिक्षणनी पद्धति में भूल द्वारा शिक्षण एवं आपड़ा मनोवैज्ञानिके संशोधन करेला छे ने एमांथी माणस बहु शीखे छे। पोतानी भूलमांथी पण माणस जो शीखे तो महान बनतो होय छे। वालिया लूटारे भूल करीने पछी एने अफसोस थयो कि मारे आवुं न करवुं जोईए, तो ए वाल्मीकि ऋषि बन्या। एम आपणे आपणी भूलने पगथियुं बनावीए तो अहींया आवा आवी भूलो जे छे ए भूलो द्वारा जोवानुं छे। घणाय भूलो મિત્રોએ શોધી હોય, જેણે આ વિડિયો જોશે તો એને ખ્યાલ આવી જશે કે ખરેખર ભૂલ છે ઈરાદાપૂર્વક મૂકી દેવામાં આવે, ઝડપથી તમને ખબરય ના પડે, પણ તમે જીની નજરે એને સચોટ જુઓ છો, તમને અભિનંદન। તો એણે ભૂલો ગોતી છે, એને ખૂબ અભિનંદન। અહીંયા જોઈએ છે, હવે આ તો એપિસોડ જ ભૂલનો છે। તો ચાર એક્સ ચાર છે એને આપણે ઘણી વખતે ભૂલો વિદ્યાર્થી કંઈ કરતા હોય, ચાર ગુણ્યા છે એટલે ચાર એક્સ, અને ચાર પંચા વીસ અહીં મૂકવા જોઈએ, એની જગ્યાએ પાંચ મૂકી દે તો આવું ન હોય, કેટલા હોવા જોઈએ, ચાર એક્સ ઓછા વીસ હોવા જોઈએ, ઝડપથી આવું થાય। એક્સ ગુણ્યા છે એટલે ત્રણ એક્સ વર્ગ થાય, અને એક્સ ગુણ્યા બે એટલે પાછો એક્સ ન ગુણાય, હમણાં બે મૂકી દઈએ તો એને આપણે એને બે વડે પણ એક્સને બે વડે પણ ગુણવા જોઈએ। અહીંયા જો ત્રણ એક્સ વત્તા ત્રણ વાય, બે એક્સ વત્તા ત્રણ વાય એટલે ત્રણને બે પાંચ, પાંચ એક્સ વાય કરના આવે। અહીંયા આવું થાય નહીં, કારણ કે સજાતીય પદો નથી। આવું જો કરવું હોય તો અહીંયા વાય હોવા જોઈએ ને અહીંયા એક્સ હોવા જોઈએ, ત્રણ બે પદ સરખા હોય તો જ એનો સરવાળો થાય, પણ આવી પણ ભૂલ વિદ્યાર્થી કરતા હોય છે ઝડપને કારણે, સમજદારી ન હોવાને કારણે આવી સ્પીડમાં શિક્ષક પણ ભૂલ કરી બેસે છે। એક્સ વત્તા બે એક્સ વત્તા ત્રણ એક્સ, તો આ ત્રણને બે પાંચ ને છ એક્સ થાય, અહીંયા પાંચ એક્સ આપ્યા, તો એ એમ માને કે આ બે ને ત્રણ પાંચ, પછી આ એક્સ તો એક આમાં આવી જ ગયો, એક્સ તો છે જ આમાં, એટલે સરવાળો આ રીતે કરે અથવા સામાન્ય કાઢીને કરે, તેનો જવાબ છ એક્સ હોય, પાંચ એક્સ હોવા જોઈએ નહીં। પાંચ વાય વત્તા બે વાય વત્તા વાય એટલે તમે જોવો તો પાંચ ને બે સાત ને આઠ વાય થવા જોઈએ, આવું જો હોય તો, અને ઓછા સાત વાય પાછું કીધું, આઠ વાયમાંથી સાત વાય જઈએ તો કેટલા વધે વાય, પણ અહીંયા ઝીરો કરી દીધું, મતલબ કે આ બધું ઉડી ગયું એવું માને કે આમાંથી બાદબાકી કરીએ તો કંઈ વધે નહીં, કારણ કે પાંચને બે હાથ અહીંયા જે ભૂલ કરી, પાંચને બાદ હાથમાંથી હાથ જાય તો ઝીરો, એની પ્રક્રિયામાં સાચો હોય પણ આ પ્રક્રિયામાં વાય રહી જતો હોય, એટલે એણે ગણતરી છે એ કેવી પડે, ખોટી પડે, સૈદ્ધાંતિક રીતે એ ખોટું પડે। ત્રણ એક્સ વત્તા બે એક્સ, તો ત્રણને બે પાંચ એક્સ થાય, ઘણા એમ કરે ત્રણ એક્સ ને પાંચ એક્સ ની, એક્સ બે વખત આવે તો એક્સનો વર્ગ કરી નાખે। મિત્રો એક્સ બે વખત આવે અને ગુણાકારની પ્રક્રિયા હોય ને તો જ એક્સનો વર્ગ થાય, હા આપણે નિયમો આમાં સરસ રીતે સમજાવતા જાય, આવું બધું આપણે ક્યાંય જવાબ આપ્યા છે એમાં નાની નાની વાતો આવી ટેક્સ પૂર્વકની લખેલી હોય। બે એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ આવું આપ્યું છે, વત્તા સાત, તો એણે સાદરૂપ હું આપ્યું, બે એક્સનો વર્ગ ચાર દુ આઠ એક્સ અને સાતની જગ્યાએ નવ કર્યા, તો અહીંયા તો તમને બેનો વર્ગ કેટલો થાય, ચાર, ચાર એક્સનો વર્ગ, અહીંયા બે એક્સ વર્ગ જ કર્યા, એ બેનો વર્ગ ન કર્યો, એક્સનો વર્ગ કર્યો, આઠ ચાર દુ આઠ અને સાતના સાત, અહીંયા પણ એવું છે, બે એક્સનો વર્ગ એટલે ચાર એક્સ વર્ગ, પાંચ એક્સના પાંચ એક્સ, એણે શું કર્યું છે કે આ બે એક્સનો વર્ગ કેટલો, ચાર એક્સ, પાંચના પાંચ, પાંચને ચાર નવ, આવી પ્રક્રિયા કરે વિદ્યાર્થી, તો બેનો વર્ગ ચાર કર્યો પણ એક્સનો વર્ગ ન કર્યો, અહીં એક્સનો વર્ગ કર્યો હતો પણ બેનો વર્ગ નહોતો કર્યો, ઘણા એક આવું કરે, આપણે બંને કાઉન્સ હોય તો બંને સંખ્યા અંદર હોય એનો વર્ગ કરવો પડે, જે અહીં આપણે કર્યું છે। નવમું જોઈએ તો એમાં આપ્યું છે તમે ત્રણ એક્સ વત્તા બે, એના આખાનો વર્ગ કરીએ તો પહેલા પદનો વર્ગ પૂર્ણ પદાવલી પ્રમાણે આપણે લખવાનું છે, પછી બે તેરી છ ને દુ બાર, બે તેરી છ ને છ દુ બાર, બે વડે ગુણતા ભૂલી જાય, બે તેરી છ કર નાખ્યું, બેનો વર્ગ ચાર, બધું સાચું, પણ એ વચ્ચે છ એક્સ નહીં પણ એને બે વડે પણ આપણે મધ્યમ પદને ગુણતા હોય ને આ રીતે કરીએ છીએ કે એક્સ વત્તા વાય ઓલ્ડેસ્ટ ટુ સ્ક્વેર હોય તો એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ વાય વત્તા વાયનો સ્ક્વેર, આવું આપણે લખતા હોઈએ। આ એક્સ બરાબર માઇનસ ત્રણ મૂકવાના છે, જ્યાં જ્યાં એક્સ છે અહીંયા માઇનસ ત્રણ, તો આ માઇનસ ત્રણ મૂક્યા, અહીંયા માઇનસ ત્રણ મૂક્યા અને ચારના ચાર, એણે જવાબ એવો આવ્યો કે માઇનસ ત્રણ મૂકીએને તો નવ વત્તા બે વત્તા ચાર બરાબર પંદર આવે, ખરેખર અહીં માઇનસ ત્રણ મૂકે એટલે એનો વર્ગ નવ થાય, પછી પાંચ તેરી પંદર તો ઓછા પંદર થાય અને ચારના ચાર, તો આ નવ ને ચાર તેર
13 માંથી -15 જાય એટલે -2 જવાબ આવે 15 આવે નહીં તો આવી નાની ભૂલ પણ થતી હોય અહીંયા પણ જો x નો વર્ગ વત્તા 5 x અહીં x નો વર્ગ બરાબર કર્યો આ પણ બરાબર કર્યો સાદુરૂપમાં પણ -3 મૂકી દીધા હવે આ આનો વર્ગ કરીએ એટલે 9 થાય અને 5 3 15 એટલે -15 છે -15 માંથી 9 જાય એટલે -6 વધે એને શું કર્યું -3 નો વર્ગ -9 કર્યા કેટલા થાય 9 થાય ના -15 ના 15 તો અહીંયા કેટલા આવ્યા એને 24 જવાબ આવ્યા એની પ્રક્રિયામાં ક્યાંય ભૂલ નથી કરી પણ એણે અહીંયા ભૂલ કરી છે સૈદ્ધાંતિક વાત સમજવા કે -3 નો વર્ગ છે એ 9 થાય ઓછા 9 ન થાય જોઈએ અહીંયા વાય ઓછા 3 નો વર્ગ કરીએ તો શું કરીએ તો કે વાય નો વર્ગ ઓછા 2 તેરી 6 એક્સ 3 નો વર્ગ અને વાય નો વર્ગ કરી નાખ્યો 3 નો વર્ગ કરી નાખ્યો આ મધ્યમ પદ મધ્યમ પદ એને કાઢી નાખ્યો અને પૂર્ણાંક વધાર્યો તફાવત નહીં ખબર ખાલી આ 2 નો વર્ગ કરી નાખ્યો જ્યાં આપણે એમ કરતા હોય ને આ 1 નો વર્ગ કરીને એમાં અહીંયા 2 પદ 1 નો વર્ગ ને 2 નો વર્ગ પૂરું પણ અહીંયા પૂર્ણવર્ગ પદાવલી છે એટલે આ પૂર્ણવર્ગ પદાવલી સૂત્રનો ઉપયોગ કરવો પડે તો આ પ્રમાણે આપણે કર્યું પછી આ 2 પદને છોડવાના છે તો કૌંસ કરીએ આને પહેલાં 2 વડે ગુણીએ પછી આને 3b વડે ગુણીએ 2a અને 3b વડે ગુણી નાખ્યા અહીં છોડીએ 2 નો વર્ગ ઓછા 3b 2 3 3a 3 3ab ને 3b નો વર્ગ આ પદ આપ્યું પછી 2a વર્ગ 3ab માંથી a બી જાય એટલે ખાલી a બી અને -3b વર્ગ આ આપણો જવાબ આપ્યો એણે શું કર્યું આ વસ્તુ બધું ભૂલાઈ ગયા આ 2 પદ રહ્યા કે આને ડાયરેક્ટ ઈ સ્વરૂપમાં મૂકી દીધું 2a 2 નો વર્ગ 3b 3b નો વર્ગ આમ ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો વચ્ચેના પદ છે એણે લીધા નથી ભૂલ કેવી કરી 2a ગુણ્યા a એટલે 2 નો વર્ગ 3b ગુણ્યા b એટલે b 3b નો વર્ગ આવું ભૂલ કરી છે આવું ન થાય 2 છે આ 2 જમવા બેઠા ને આ 2 પીરશે 2 ને વારો આવવો જોઈએ આ તો એક એક આને દઈ દીધું ને એક આને દઈ દીધું એવું હાલે નહીં આ જોવાનું છે મેં ડાયરેક્ટ અવયવ પાડ્યા કે એ છે એનો વર્ગ કરી નાખવાનો 4 ને 2 6 4 2 8 અવયવ ડાયરેક્ટ પડે કારણ કે કૌંસ છોડો થાય અને એ વડે ગુણો અહીંયા હમણાં જે કર્યું એ જ પ્રક્રિયા કરવાની તો એણે જવાબ કર્યો કે એ વર્ગ વત્તા 8 આવે એ 8 નો આવે શું આવે વચ્ચેનું પદ છે એ આ રીતે કર્યું એનો વર્ગ 4 2 8 અહીં ભૂલ કરી એનો વર્ગ 4 2 8 અહીં માઇનસ હતો તો માઇનસ મૂકી દીધા એવું ન થાય એનો વર્ગ 4 ને 2 6 એ અને 8 4 2 8 ઓછો છે વત્તા આ રીતે ઘણા 3x વર્ગ 3x કે ઉડી જાય ને કાંઈ ન વધે 0 વધે 0 ન વધે કાંઈ ન હોય ને ભાગાકાર હોય તો 1 વધે ભાગાકારનો જવાબ 0 હોય જ ન શકે અંશમાં 0 હોય તો 0 હોઈ શકે અંશમાં 0 હોય તો જ હોય છેદમાં ક્યારે 0 હોય ભાગાકારમાં હોય નહીં હવે અહીંયા 3x વર્ગ વત્તા ભાંગા 3x વર્ગ છે તો અહીંયા ભાંગાકાર શક્ય છે તો 3x વર્ગ ભાંગા 3x વર્ગ કરીએ એટલે 1 આવે પછી 1 ના છેદમાં 3x વર્ગ થાય એણે શું કર્યું આ ઉડાડી દીધા 3x વર્ગ ખાલી 1 હોય જાય 1 વત્તા કેટલે 2 કર્યા આવું હોઈ શકે નહીં પછી 3x ભાંગા 3x વત્તા 2 એટલે આ 3x 3x ઉડી ગયા એણે એવું કર્યું અને 1 ના છેદમાં 2 હોય જાય આમ છેદ ઉડે નહીં ગુણાકારની પ્રક્રિયા હોય છેદમાં તો છેદ ઉડે તમારે અહીંયા અવયવો પડતા હોત આવા તો એ આ જવાબ બરાબર હતો પણ અહીંયા આપણી પાસે શું નિશાની છે વત્તાની નિશાની છે એટલે ન પડે એટલે આના આનું સાદુરૂપ ન આવે આ સહેલું સાદુરૂપ છે આમાંય ન આવે આમાં પણ સાદુરૂપ પડશે નહીં અહીંયા પણ એ જ પ્રક્રિયા કરી છે એક્સ એક્સ ઉડી ગયા અને 1 ના છેદમાં 4x વધી જાય એવું એણે લખી નાખ્યું છે અહીંયા 4x 4x છે એનો ભાગાકાર થાય એટલે 1 વધે 5 ના છેદમાં 4x એટલે 5 4x એટલે અહીંયા 4x 4x ઉડાડી નાખે 5 લખ્યા એટલે આવી પ્રક્રિયા ન થાય અને ભાગાકાર આ રીતે થાય અંતિમ દાખલો આ સ્વાદ જઈને 7x અને એને ભાંગા 5 કરી દો 7x/5 થાય ને 5/5 એટલે 1 અને 5 5 ઉડાડી દીધા આમ અને 7 સીધા મૂકી દીધા આવું થાય નહીં પણ આ રીતે એનો ભાંગાકાર હોય તો ઘણા વખતે વિદ્યાર્થી એવી ભૂલો કરતા હોય અને એ ભૂલોમાંથી આ પરિણામ છે આપણને મળતું હોય છે આના પછી નેક્સ્ટ એપિસોડ કયો છે એ ખાસ આના પછીનું સ્વાધ્યાયનું આપવામાં આવતું હોય છે આના પછીના દાખલાઓ છે એ તમે બધા એક જોઈ શકો છો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન ઉપર ટિક કરો અમે મૂકેલા વિડીયો આના પછીના સરસ મજાના ટેકનોલોજી સાથેના વિડીયો તમારી સામે આવશે જોતા રહેજો આભાર